Thank you.
અથવા તો બીજુ સર્કલ જે ચાલી રહ્યું છે, અમારી બધાને વિનંતી છે કે જો બીજું પણ સર્કલ એક રાઉન્ડમાં જો ચાલતું હોય તો અમને મળી જાવ સર. પહેલું સર્કલ પણ એક રાઉન્ડમાં ચાલે અને બીજું સર્કલ પણ એવું સરસ ચાલે તો અહીંથી જે પ્રમાણેનો ગરબો સરસ મજાનો જામી રહ્યો છે. મારે આ સાઠમ્બા પરિવારને આંગણે હાથી કલાકાર હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને સરસ મજાનો આ માડીનો ગરબો જામી રહ્યો છે. પાંચમા પીના ભાઈ જે ભક્તિના બધામણા માને બોલાવવામાં આવી રહ્યા છે. રવિચંદી મહાયજ્ઞ પણ અહીં થઈ રહ્યો છે. હા, વારેમાં ખૂબ જ સરસ ધન્યવાદની પાત્ર છે. આપ સર્વેને પણ અમારું નિમંત્રણ છે કે આપ પણ સરસ મજાના બે બે રાઉન્ડ એ પ્રમાણે ચાલી રહ્યા છે પ્રમાણે જોડાઓ. Oh,
Oh,
ताले हम आपका हार्दिक स्वागत करते हैं और मिलते हैं 10 मिनट के ब्रेक के बाद। જવાનો પાર્વતી ની સેવા કરી અને તિલક કરી એ જાંગરી થી પોતાને ભાલે તિલક કરવાનું અને કહેવાનું તારા જેવું સૌભાગ્ય મને આપ, કારણ કે સીતાનું સૌભાગ્ય બદલાયું છે, રુક્ષ્મણી નું બદલાયું છે, બધાનું બદલાયું, 14 લોક માં પાર્વતી નું સૌભાગ્ય એક જ છે, આપણો ઈષ્ટ દેવ છે, બરાબર બોલજો। લક્ષ્મી હંમેશા દરેકમાં શક્તિ આગળ હોય છે અને દેવ પાછળ હોય, પણ આપણો ઈષ્ટ દેવ છે ને કોઈની પાછળ નથી, બધાથી આગળ। લક્ષ્મી નારાયણ કેશો, સીતારામ કેશો, રાધે શ્યામ કેશો, બધું કેશો, પાર્વતી શંકર બોલો, શંકર પાર્વતી શિવ પાર્વતી, એકચ્યુઅલી શંકર જુદા છે, શિવ જુદા છે, શિવની રૂપે પૂજા છે, શંકર અવતાર છે, શંકર પાર્વતી સાથે છે, શિવ શક્તિ છે, એ જ કાત્યાયની મહામાયા દુનિયાની મહાન મહાન શક્તિ છે આપણી પાસે, દુનિયામાં મોટામાં મોટો દેવ આપણી પાસે છે, જાતને કેમ કમજોર સમજો છો, બધા તાકાત છે આપણી, ઓફિસમાં એક જ બ્રાહ્મણ હોય ને સાહેબ, બીજા બધા ગમે તે હોય, પણ પાવરથી તો કે ગમે તેટલા છો, પણ અમારું બ્રહ્મત્વની જે તાકાત છે એને તોલે ના આવી શકો, તમે સહારો તો અમારો જ લેવો પડે તમારે, કેમ આપણે બ્રહ્મત્વમાં છે, પણ એક વસ્તુ છે કે માણસે જીવનમાં થોડું તો કરવું જોઈએ, માણસ જો બ્રાહ્મણ કોઈ ગાયત્રી ન કરે તો શુદ્ર કહેવાય, સંધ્યા ન કરે તો ચંડાળ કહેવાય, અને ત્રીજું શું ના કરો તો ના કહેવાય, અટવાઈ જશો હો, કે બહુ ગુહ્ય ભાષાઓ છે, કોઈનું પણ તમે અનુકરણ કરો એ મોટો જ મૂરખ કહેવાય, ગુરુ છે કે એમ પ્રમાણે ચાલવાનું। હમણાં જ મને ભાઈએ વાત કરી કે સુવર્ણદાનની વાત આવી, પ્રેમભાઈ અમે સુવર્ણદાન આપવાનું, મેં કહું હું તો લેતો નથી ભાઈ, મારા ગુરુએ ત્રણ વસ્તુ ઉતારી લીધી છે, એક તો મારી ભસ્મ લઈ લીધેલી છે, તો યજ્ઞમાં બેસું છું એટલે કરું છું, બાકી સોનું લઈ લીધેલું છે, ભસ્મ લઈ લીધેલી છે અને તિલક લઈ લીધેલું છે, મને ત્રણ વસ્તુ એમને એની બદલીમાં આપેલી છે, તું કરેગા વો ભી સહી હોગા, કહેગા વો ભી સહી હોગા, અરે કહીં અગર કોઈ સિદ્ધિ નહીં હૈ તો જાકે કરેગા તો ઉસસે ભી સિદ્ધિ પ્રાપ્ત હોગી, વો મેરી કૃપા હૈ, લેકિન ઉસકા કભી વ્યાપાર મત કરના, કિસી કી લાચારી કા લાભ નહીં ઉઠાના, કિસી કે પાસ સે માંગ કે નહીં લેના, તુજે જરૂરત હૈ મુજે બોલ બેટા, મેં બેઠા હુઆ। તો પછી કે કહો મારે તો સુવર્ણદાન મેં કહો આપજો, પછી એનો ઉપયોગ હું શું કરું, એ ફરિયાદ ના કરો, અસ્પષ્ટ વાત, તમે મને દાન આપ્યું, વસ્ત્ર આપી દીધા, જે ભી આપ્યું, એ વસ્ત્ર હું ગમે તે રસ્તાના જનાલને પણ આપી દઉં ને તો તમારી ફરિયાદ નહીં ચાલે, કેમ કે મેં સ્વીકાર્યું છે, પછી મારો ઉપયોગ મારે કેમ કરે, મારે જોવા, ભાગવત ની અંદર પણ બતાવ્યું છે કોઈનું ખરાબ નથી કહેતો, યજ્ઞમાં બોલવું ખરાબ લાગે, ભાગવત ઉપર જીવન નિર્વાહ ચલાવે આખી જિંદગી, વંશની તકલીફ ઊભી થાય, કોઈનું નામ નથી દેતો, આચાર્ય બધા જાણતા હશે કથાકારો, અને પરિસ્થિતિ પણ જાણીએ કે કયા ગામનો કયા માણસનો કેવા પ્રકારનો કેવો પૈસો તમારી પૃથ્વી પર આવે છે અને તમે એનો ઉપયોગ કરો અને એનું રિએક્શન શું આવે છે દુનિયા જુએ છે, હું નથી કહેતો કે ભાઈ તમે આવું કરો, પણ એની પાછળ કર્મ પણ કરો અધિકાર, પણ એના જેવું સત્કર્મ કોઈ કરે છે, બ્રહ્મત્વ છે એના, સાદીપ્રી આશ્રમમાં જાઓ તો છોકરાઓ કેટલું સરસ કરે છે, ફોરેનમાં જાય બધે જાય છે, સારા માટે પોતાના નિર્વાહ માટે નહીં, અમારા બાળકોને આગળ લઈ જવા માટે, બ્રહ્મત્વમાં આટલી તાકાત છે। આજે સમય થોડો વ્યતીત થઈ રહ્યો છે તો વધારે ચર્ચાનો વિષય નથી બનાવતા, શુભ લગ્નમ શુભરતમ જય મંગલ્યાણમ મારો go।
સ્મિત્રા ધામ જારિતા સ્યા સાઈ દેવમા હાઉ 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 સે તું સ્તરા સે તું સ્તરા સે તું સ્તરા દુસ્તરાન 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 સત્યેનાંદ્રિતા અહમન્નમન્નમાદંતમાદ્મિ હાઉ 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 વા એષા ગતિઃ એષા ગતિઃ એષા ગતિઃ ઇતદમૃતામ 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 સ્વર્ગચ્છ 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 જ્યોતિર્ગચ્છ 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 સેતું સ્થિત્વા ચ તુરા અથર્વેદઃ અંબયો હન્વન્ત્વધ્વરાં અપૌ દેવી રૂપવયે યતરા ગાવ પિબંધિનઃ સિંધુભ્યઃ કર્તૃવં હવિઃ અપ્સ્વાંતરામૃતામપ્સુ વેષજાં અપામૂત પ્રશસ્તિભિરથ વા ભવત વાજિનો ગાવો ભવંત વાજિનીઃ બ્રહ્મા જિજ્ઞાનમ્રાદમં પુરસ્તાદ વિષીમતઃ સુરુચો વેન આવહ સર્ષે સ્તુવાનમગ્ન આવહ યાતુ ધાનં કિમીદિનાં ત્વં હિ દેવ વંદિતો હંતાદિશ્ચોર્વભૂવીથા આદ્યસ્ય પરમેષ્ઠિં જાત વેદસ્તનો તમારા ઘરે વેદોનું ઉચ્ચારણ કરે ને ત્યારે અરિષ્ટ તત્વ દૂર જતું રહે અને ઘરમાં શાંતિ થાય અને વધારે શાંતિ રહી હોય તો આવા સુંદર આચાર્યોને બોલાવી અને સહિતાનું પારાયણ કરાવજો ઓટોમેટિક શાંતિ આવે ગેરંટી સાથે સ્ટેમ્પ મારીને સામાન્ય માણસ નથી કરી શકતો આ ગામમાં લીમડા બહુ છે આઠ વાગ્યા જતા રહે છે બધા લીમડા પેદા થયેલા તો પૂનમ ના દિવસે તમારો કોઈ કારીગર હોય એના દિવસે એના દ્વારા પૂનમ ના દિવસે લીમડાના ઝાડમાંથી ગણપતિની મૂર્તિ બનાવજો બ્રાહ્મણને બોલાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરાવજો અને એ જે મંત્ર આપે એ પ્રમાણે તમારા ઘરમાં લીમડાના ઝાડમાંથી બનાવેલી મૂર્તિની સેવા કરજો અભિમાન નથી કરતો જાદુગર નથી ભગવાન નથી ગુરુઓની કૃપા છે 100% તમારા ઘરમાં શાંતિ પકડાઈ જશે બધી કડવાશ જતી રહેશે આમ કહીએ ભાઈ શાંતિ ક્યાં ઇન્દ્ર રાજાને કીધું તમને બહુ શાંતિ કે મને ક્યાં કે બ્રહ્માના આનંદ છે બ્રહ્મા પાસે ક્યાં કે તમને બહુ શાંતિ કે કોને કીધું કે ઇન્દ્ર અરે વાય કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને આખો દાડો ક્યાં ડ્યુટી પર છું પ્રજ્ઞાનભાઈ અમારે આપણે 3 વસ્તુની વાત કરી હતી ખબર છે હા અમારા બધાના સત્સંગ જ ચાલતો હોય રાત્રે દિવસે હા અરે કે શાંતિ ના વિષ્ણુ પાસે છે વિષ્ણુ પાસે ગયા કે તમને બહુ શાંતિ ગયા કોણ કીધું કે બ્રહ્મા બ્રહ્મા આતંતો છે આ સૃષ્ટિ ઉત્પત્તિ કરે તો હવાનું મંદિર નો થોડું ચલાવવું પડે
मन पुरुती मतलब कि रसोड़ चालो कोई चीज भूखे ना रहे मारा ध्यान करवा लू तो शांति क्या गया शिव जी पास बता शिव जी पास गया तो शिव जी मरा नहीं पार्वती जी ने तो सुबह शाम में बैठा बैठा चोपड़न छोड़ी बैठे रहे क्या गया कि तुम्हारो आगमन कि प्रभु विष्णु भगवान ने कीधु कि तुम्हारी पास शांति चल थोड़ी घर तो आओ कोई ना कोई ना प्रभु ने खोकुना ना डाल कोई के इन्होंने सोनता दे वो अपने विचार में गया ना शांति है कोई परीक्षा ना करता लक्ष्मी ने जल पास लक्ष्मी पास गया कीधु तुमने बहुत शांति के कौन कीधु के शिव जी क्या ये तो भूड़ा शिव तुमने खबर जो आज કોકના નોકરમાં છું કાલે કોઈના ખિસ્સામાં છું અને ભંડારવાડી કયું શહેર આવી જાય કોઈ ભગવસો ના પેટીમાં ગાડી લઈ જાય બધા મને શાંતિ ખરી મળે માતાજી બહુ ફાઈકી ગયા આ રીતે આટા બાંધશો તો જિંદગી પૂરી થઈ જશે તમે જવાબ આપી દો કે શાંતિ ક્યાં છે શાંતિ બે જગ્યાએ છે આ સંસાર જે છોડીને જતો રહ્યો ને એને શાંતિ છે અને આ સંસારમાં જે માણસ નથી આવ્યો એને શાંતિ બાકી આપણે બધા શાંતિ વગેરે આવેલા છીએ शांति शांति सुशांतिर भवतु अल्पादित्यधातु श्रेच्छते लक्ष्मे गंगे पार्वती सहित हिंदू पुनस्थित समस्त शिवालय शिव परिवार देवता सहित गंगे पार्वती सहित भगवती शाम सदाशिव महारुद्राय नमः आदिव्यादि नगर देवता समन्वित साफिम्बा ग्राम शिव दिन कंठेश्वर जबलेश्वर नर्मदेश्वर नर्गेश्वर सहित अवंति महारुद्रो आगाख्यो कर्म अंजी भूतन तृतीय दिने अर्हि प्रातः काले मंडप स्थितो देवता शिव परिवारो व्यावाहितो देवतानां विष्णु रूपेण शिव परिपुरुषोपचार पूजनाख्यो कर्म सहितो क्रमानुसारेण सायंकाल पर्यंत रुद्र स्वाहाकार रूपेण होम कर्म अहम करिष्ये जो आज एक वस्तु विचारीशु दरोज पूरी काले पूरी खा दी Let's go.
హనుమాన్ జీ పగలాగి దేవాలు ఆపదుద్ధారణాయ కురుకురు బడుకాయ రేమం నమః శివాయ
ओम मालव युद्धम रिद्रांतम नमरे जिन्दियाद रावणम जागृत दृष्टा युद्धाय तपोवदिन दैवतच भागमे दृष्टुपप्याग तरण उपकन्न प्रविद्रावगस्य भगवान् उस्तदा रामरम महाबाहु श्रणुगुयम तनादरा येन दरवान निबद्ध तमरे विजय से आदित्य रेदमरम सर्वयत्र विनादम जय आम जपने जम खंबर मम देह सर्वांगल मंगलम सर्व पाप परम धन जिंदा योग पर जपन वायु श्वर द पत्र श्रीमंत सब जय तम देवा सुर वचन पूजय श्री असन पास कर मुने श्वराम करो रही निकर बोधि ते बजन कति जन नाज विमन सतो विद्रु के जु धाम पार गण उठि पा मित्र बिंदे विधि प्रणाम नवाज पे लेउ गेन क्लास श्रोता बनागा ജ്യോതിജാംബദേനമദജമികരവയഹാരവിദ്വകർമ്മണിനമസ്തുനിനാരുജലോഗാഖിനാശയതൈവദ്രംദൈവസ്രുജിദീപോപായതിദേതപതിവർദ്ധസേജഗതിവിയേസജ്ജാഗതമുദേയുപന്നേജവാഗ്നോസ്രംദേവാഗ്യോസ്രംദേവാജഗതദേവജഗതുനമ്മരവേവജ പ്രതിഹിജടപതിദേവിദ്വാസുരഗണപതിയേകദവജസ്പരൈമാദിത്യജ്ഞനമസ്കാരം ഏകുരവന്ദിനിനേദിനേജലവാന്തരദഹത്രേഹുദാനിദ്രന്നോപജസ്പരൈമാദിത്യജ്ഞനമസ്കാരം ചൂഖാ ചടവാണ ഓ ഭക്ഷരാജാ
ಸದಾ ಅಕ್ಷದಾಸ್ತು ಯವ ಪ್ರೋಕ್ತ ತದಭಾವೇ ಹೋ ಭೃಮಾತೃಗಾ ತದಭಾವೇ ಮಿಹಿ ಪ್ರೋಕ್ತಾಸ್ತೋ ನತೋ ಪುಷ್ಪೇ ವಿಲವಾ ಪ್ರವಾಲ ತುಲಸಿ ನರಮಾಲಿಗಾಮಿ ಸ್ವಾಂಗೋ ಜಯಾಮಿ ಜಗದಿ ಸ್ವರಮೇ ರಸೀದ ಪ್ರಿಯವಾಣಿ ಪುಷ್ಪಮಾಲಿಕಾಂ ಅರ್ಪಯಾಮಿ ಸಯೇ ನಮಃ ಮಹತೇ ಸೌಭಾಗಾಯ ಪ್ರಿಯವಾಣಿ ನಮಃ તમને આરતી આપવામાં આવી હશે દરેકને લગભગ આપી છે હજી આવી ને સારું તો બે હાથ જોડી દરેક જણાએ બે હાથ જોડી ભગવાન નારાયણ સહિત બ્રહ્માંડના તમામે તમામ દેવતાઓ જેની અંદર બિરાજમાન છે ಮೃತ್ಯುಂಜಯ ಮಹಾದೇವಾತ್ರಹಿ ಮಾಂ ಶರಣಾಗತ ಮೃತ್ಯು તમે પંચામૃત ચડાવી દો પછી તમે પાંચ વખત ચડાવો પાણી જલ કરીએ ભગવાન જેટલું જલ આપશો એટલે ફાયદો તમને હશે ವನಸ್ಪತಿ
Pero aquí le va a tocar por el apoyo.